અંકલેશ્વર જીઆઈડી ચોરી મામલે અંકલેશ્વર જીઆઈડી પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીની ફાઈવ બ્રશ ફોરજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ રો મટીરિયલ ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆરડીસી ખાતે પ્લોટ નંબર 145A ફાઈવ બ્રશ ફોરજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 7મી મેના રોજ સિક્યુરિટી કન્સલ્ટ ભાલચંદ્ર દત્તાત્રેયને શંકા કરી હતી કે કંપનીમાં રાખેલ રો મટીરિયલ ઓછું થતું હતું, જેથી તેઓને કંપનીમાં લાગેલ સીસીટીવી ચેક કરતા કંપનીમાં જ કામ કરતા કર્મચારી યોગેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ રહે ઇલાવ તાલુકો હાંસોટ કંપનીનું રો મટીરિયલ સગે વગે કરતા કંપનીમાં લાગેલ સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા. ગોડાઉનમાં ચેક કરતા કુલ રૂપિયા 1,89,000ની ચોરી અંગેની ફરિયાદ સિક્યુરિટી કન્સલ્ટ ભાલચંદ્ર દત્તાત્રેય કંપનીમાં જ કામ કરતા કર્મચારી યોગેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી યોગેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ તેમજ આ ચોરીના કામમાં તેઓની મદદગારી કરનાર અનિલકુમાર રામ ઉગ્રહ પાંડે રહેવાસી સ્વસ્તિક પાર્ક સોસાયટી મકાન નંબર 32 મીઠા ફેક્ટરીથી પાછળ અરવિંદસિંહ હિંમતસિંહ રાઠોડ સુફલામ સોસાયટીમાં મકાન નંબર ડી 1 માનવ મંદિર પાસે જીઆઈડીસી ઇબ્રાહીમ ફજરુદ્દીન શેખ પેપ્સી કોડાઉની સામે આવેલ ભંગાની દુકાનમાં રાજપીપરા રોડના ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી આગળથી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. યાકુ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.